But first of all, I would like to thank all the dignitaries who are sitting on the right. Dr. R.B. Singh, Dr. R. Bhakat sir, Dr. V.K. Srivastava sir, Bibla Singh, S.K. Malhotra sir, Dr. G. Devi, S.P. Singh sir, Kamal Dev sir, R.C. Agarwal sir, and Dr. B.B. Chor. જૂનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યૂટને આંગણે તારીખ 28-31 દરમિયાન નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ કોન્ફરન્સે એ આપણા ભારતના ખેડૂતો જે ખેતી કરે છે એમાં જુદા જુદા પાકોની જે ખેતીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ અને આ જે પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડવાનો અભિગમ સાથે અને ખેડૂતોની આવક વધે એવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આજે નેશનલ કોન્ફરન્સ છે એ ભારત કક્ષાની કોન્ફરન્સ છે અને એની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ASFM એટલે કે અમિત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન નવી દિલ્હીના અનુસંધાને કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સની અંદર ભારતના જુદા જુદા રાજ્યોમાંથી જુદી જુદી કૃષિ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં જે જુદા જુદા વૈજ્ઞાનિકો કામ કરે છે એ વૈજ્ઞાનિકો પણ અત્રે આવશે. એ રીતે રિટાયર્ડ થયેલા વૈજ્ઞાનિકો પણ અત્રે આવેલ છે અને આ કૃષિ શિક્ષણ સાથે સંકળાયેલા બીજીના વિદ્યાર્થીઓ પણ આ કોન્ફરન્સની અંદર ભાગ લેશે. આ 3 દિવસની જે ચર્ચા થશે એ ચર્ચાના જે કંઈ તારણો આવશે એ સરકાર સુધીને પણ મોકલવામાં આવશે અને જુદા જુદા વિષયોને એની અંદર આવરી લેવામાં આવ્યા છે. બાગાયતના પણ પાકોનું એમાં સમાવેશ કરેલો છે. એગ્રીકલ્ચરના બીજા જે પાકો છે એનો સમાવેશ કરેલો છે. પાક સંરક્ષણ વિશે પણ ચર્ચા થશે. વેલ્યુ એડિશન વિશે પણ ચર્ચા થશે અને જે કંઈ નવા આયામો ખેતીની અંદર આજકાલ આવી રહ્યા છે એ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવશે. 30 તારીખે ખેડૂતો પણ 200 જેટલા ખેડૂતો આ કાર્યક્રમની અંદર હાજર રહેશે અને ખેડૂતોના સન્માનો પણ કરવામાં આવશે અને ખેડૂતોને જે ઉપયોગી જે ચર્ચાઓ છે અથવા તો જ્ઞાન ગોષ્ઠી છે એનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને આ રીતે આ 28-31 તારીખ સુધીનો જે નેશનલ કક્ષાનો કાર્યક્રમ છે એ જૂનાગઢમાં યોજાઈ રહ્યો છે એનો અમને આનંદ છે. આખા દેશના જુદા જુદા રાજ્યોમાંથી આમાં દિલ્હીથી પણ આવેલા છે, હરિયાણાથી પણ આવેલા છે, પંજાબમાંથી પણ છે, મધ્યપ્રદેશ અને કેરાલાથી પણ આમાં વૈજ્ઞાનિકો આવેલા છે અને આશરે 250 જેટલા વૈજ્ઞાનિકો બહારથી અને આપણા ગુજરાતમાં મળીને 250 જેટલા વૈજ્ઞાનિકો ભાગ લેશે.